અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા હાથી સિંહ ગાય અને બકરી જેવા સસ્તન પ્રાણીઓ મનુષ્યની જેમ ફેફસા ધરાવે છે પક્ષીઓ પણ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે તદુપરાંત દેડકો ગરોળી અને સાપ પણ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે આમ સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવતા હોવાથી તેઓ મનુષ્યની જેમ શ્વસન કરી શકે છે તો અન્ય સજીવો જેવા કે વંદો મચ્છર કીડી અળસિયું અને દેડકા શ્વસન કેવી રીતે કરતા હશે શું અન્ય સજીવો પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે જોઈએ કીટકો વંદો મચ્છર અને કીડી જેવા સજીવોને કીટકો કહે છે કીટકોમાં શરીરની બંને બાજુએ નાના નાના છિદ્રો આવેલા હોય છે જેમને શ્વસન છિદ્રો કહે છે ઓક્સિજનયુક્ત હવા શ્વસન છિદ્રો મારફતે શરીરમાં પ્રવેશે છે શ્વસન છિદ્રો મારફતે દાખલ થયેલી ઓક્સિજનથી ભરપૂર હવા શ્વાસનળીઓ મારફતે શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે પેશીઓમાંથી ઓક્સિજન શરીરના વિવિધ કોષો સુધી પહોંચે છે તે જ રીતે કોષોમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળી અને શ્વસન છિદ્ર મારફતે શરીરની બહાર નિકાલ પામે છે ચાલો આ પ્રક્રિયા નિહાળીએ અહીં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કીટકો શ્વસન છિદ્રોની મદદથી શ્વસન કરે છે શ્વસન છિદ્ર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અળસિયું અળસિયું શ્વસન કેવી રીતે કરતું હશે શું અળસિયું ફેફસા ધરાવતું હશે ના અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે અળસિયાની ત્વચા પર રહેલા મ્યુકસ નામના ચીકણા પ્રવાહીમાં હવામાનો ઓક્સિજન ઓગળે છે આ રીતે અળસિયું શ્વસન કરે છે માટે તેની ત્વચા હંમેશા ભીની અને ચીકણી હોય છે દેડકો દેડકામાં મનુષ્યની જેમ ફેફસા આવેલા હોય છે તે પાણીમાં ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે તમે ટીવી પ્રોગ્રામમાં ડોલ્ફિન અને વ્હેલને પાણીની સપાટી પર આવતા જોયા હશે તથા વ્હેલને પાણીની સપાટી પર આવીને પાણીનો ફુવારો ઉડાડતા પણ જોઈ હશે તે આવું શા માટે કરતી હશે ડોલ્ફિન અને વ્હેલ સસ્તન વર્ગના પ્રાણીઓ છે તેઓ મનુષ્યની જેમ ફેફસા ધરાવે છે તેઓ શ્વાસ લેવા માટે તથા ઉચ્છ્વાસ છોડવા માટે પાણીની સપાટી પર આવે છે તેઓ તેમના માથાના આગળના ભાગે આવેલ શ્વસન છિદ્રની મદદથી શ્વાસોચ્છ્વાસ કરે છે તેઓ એકવાર શ્વાસ લીધા પછી તેને લાંબા સમય સુધી રોકી શકે છે